કપ્તાન ફિન્ચ અને વોર્નરે પ્રથમ વિકેટ માટે 61 રન ઉમેર્યા હતા. જોકે ફિન્ચ 36 રનના વ્યક્તિગત સ્કોરે રન આઉટ થયા હતા. તે પછી વોર્નરનો ક્રીઝ ઉપર સંઘર્ષ જારી રહ્યો હતો. તેણે 84 બોલમાં 66 રનની સ્ટ્રાઇક રેટથી માત્ર 56 રન જ કર્યા હતા. તે આઉટ થયો ત્યાર સુધીમાં મેચ ઓસ્ટ્રેલિયાની પકડથી દૂર થઈ ગઈ હતી. પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથે 70 અને કીપર કેરી અર્નમ 55 રન કર્યા હતા.